રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું. સ્નેહમિલન યોજવાનું નક્કી કરેલ પરંતુ વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું. સ્નેહમિલનમાં સંત મહંતો તેમજ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પરસોત્તમ નાંદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી નહીં શકતા તેના પુત્ર દિવ્ય સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ગત બે ટર્મ જેમ રાજ્યની તમામ 26 બેઠકો ભાજપના ફાળે જાય છે, ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર 5 લાખ જેટલા મતોથી વિજયી બને તેવા પ્રયાસો માટે અત્યારથી કાર્યકરોને કામે લાગી જવા અપીલ કરી હતી. કે સંમેલનનું આયોજન કરવાનું છે, નૂતન વર્ષના સ્નેહમિલનને જે કાર્યક્રમ યોજાતો હોય એ પ્રકારે આજે ભાવનગર ગ્રામ્ય બેઠક માટે અહીંયા છે, શું કહેશો? આમ તો દર વર્ષે દિવાળી પછી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નક્કી કરે પ્રમાણે અમે બધી વિધાનસભા ક્ષેત્રની અંદર નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે એક ઉજવણી જેવો કાર્યક્રમ અમે કરતા હોઈએ છીએ. નૂતન વર્ષની શુભેચ્છા બધાને આપતા હોઈએ છીએ. એ પ્રમાણે અહીંયા પણ અમારે લગભગ વિધાનસભામાં કાર્યક્રમો થઈ ગયા છે. અહીંયા ભાવનગર ગ્રામ્ય અને તળાજા વિધાનસભા એ બે વિધાનસભા વાવાઝોડાના કારણે બાકી હોવાને કારણે આજે બંને વિધાનસભાની અંદર આ કાર્યક્રમો કરવામાં આવેલા હતા. એ પ્રમાણે આજે પણ અહીંયા ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની અંદર નૂતન વર્ષ અભિનંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર.